ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद्भागवत कथा दृष्टांत अने रहस्य। विष्णु दूतोए यम दूतने विनंती करी के अजाणता भले एने दीकरानुं नाम लीधुं पण ए बहाने ते नारायण नारायण तो बोल्यो छे ने। अजामिलने नारायण बोलवानुं पण आपणे फळ आपवुं जोईए। आपणे कोई पण मुश्केली आवे के घरमां नानकडी दुर्घटना बने કે સાદી એવી ઠેસ વાગે તો પણ આપણે હરી હરી બોલવું જોઈએ, નારાયણ નારાયણ બોલવું જોઈએ, એ બહાને ભગવાનથી નજીક રહેવાય છે। વાલ્મીકી રામાયણમાં તો ત્યાં સુધી લખ્યું છે કે મૃતાત્મા પાછળ બહુ હાય હાય કરે તો તેનું દુઃખ મૃતાત્માને થાય છે, જો હરી હરીનું સ્મરણ કરે તો તેનું પુણ્ય મૃતાત્માને મળે છે। વિષ્ણુદૂતો કહે છે અજામિલનું 12 વર્ષનું આયુષ્ય બાકી છે, 12 વર્ષનું આયુષ્ય તેને ભોગવવા દો, તે હજુ સુધરશે। વિષ્ણુદૂતોએ અજામિલને યમદૂતોના પાશમાંથી છોડાવ્યો છે અને તેનો ઉદ્ધાર થયો છે। આયુષ્ય બાકી હોય અને મૃત્યુ આવે તે અપમૃત્યુ કહેવાય, આયુષ્ય પૂરું થાય તે પછી મૃત્યુ આવે તે મહામૃત્યુ કહેવાય। અપમૃત્યુ ટળે છે, મહામૃત્યુ ટળતું નથી। સત્કર્મથી આયુષ્ય બાકી હોવા છતાં પાપ કર્મોના ફળ રૂપે આવેલું અપમૃત્યુ ટળે છે। અજામિલનું અપમૃત્યુ હતું તેથી તે ટળ્યું। અજામિલ આ બધું પથારીમાં પડ્યો પડ્યો સાંભળતો હતો। અજામિલે આ બધું જોયું, યમદૂતો મને મારવાના હતા, કરેલા પાપ માટે તેને પશ્ચાતાપ થયો। આ મંડવાળમાંથી ઉઠીશ તો હું પરમાત્માને મારું બાકીનું જીવન અર્પણ કરીશ, હું માત્ર પરમાત્મા માટે જીવીશ। અતિપાપી કોઈ વખત અતિ પુણ્યશાળી બની જાય છે, અતિપાપીને પશ્ચાતાપ થાય તો તેના જીવનમાં એકદમ પલટો આવે છે ને, તે સુધરી જાય છે, આ જીવનમાં જ મુક્તિ મળે છે। માટે કોઈ પાપીનો તિરસ્કાર ન કરવો પણ એના પાપનો તિરસ્કાર કરવો। અજામિલને અતિશય પશ્ચાતાપ થયો છે, પ્રાયશ્ચિતથી તેના સર્વ પાપો બળી ગયા છે। તે મંડવાળમાંથી ઉઠ્યો, તે ઘરમાં રહ્યો નથી, ગંગા કિનારે આવ્યો છે, તે સર્વ છોડીને ભગવત સ્મરણ કરવા લાગ્યો છે। હૃદયથી પાપનો પસ્તાવો થાય તો પાપ બળી જાય, પ્રાયશ્ચિત ચિત્તને શુદ્ધ કરે। અજામિલ ગંગા કિનારે જીર્ણ શિવ મંદિરમાં રહે છે, અતિશય ભૂખ લાગે ત્યારે એક વખત માધું કરી માગી લાવે છે, ભિક્ષાની પોટલીને ગંગાજીમાં ઝબોળે છે, ખાટો ખારો રસ ગંગાજીને અર્પણ કરે છે અને નિરસ ભોજન કરે છે। ભોજન બહુ સારું હશે તો ભૂખ કરતાં વધારે ખવાશે અને ગબડી જવાશે, આળસ આવશે, ભજનમાં આનંદ આવશે નહીં, તેનું ભોજન સરસ, તેનું ભજન નિરસ, જેનું ભોજન નિરસ એનું ભજન સરસ। ભોજન નિરસ હશે તો પેટમાં જેટલી ભૂખ હશે તેટલું જ ખવાશે, તેથી શરીર હળવું રહેશે અને ભજન પણ સરસ થશે। આ શરીરથી ભક્તિ થાય અને સત્કર્મ થાય, તેથી શરીરને ટકાવવા કંઈક ભોજન આપવાનું હોય છે। ભોજન એ સાધન છે, સાધ્ય નથી, સાધ્ય તો ભજન છે। અજામિલની બુદ્ધિ હવે ત્રિગુણ પ્રકૃતિથી પર થઈ ભગવાનના સ્વરૂપમાં સ્થિત થઈ છે, આખો દિવસ ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરે છે, હવે તેના બધા પાપો બળી ગયા છે। અજામિલ મહાપાપી હતો પણ નામમાં પ્રીતિ કરવાથી તેને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, પરમાત્માના નામમાં તે તન્મય થયો છે। પરમાત્માના નામમાં જે તન્મય બને છે તે એક દિવસ પરમાત્માના ચરણમાં જઈ પડે છે। તેમને લેવા પાર્ષદો વિમાન લઈને આવ્યા છે, જગતમાં જે ભગવાન માટે જીવે છે તેને માન મળે છે અને તેને માટે વિમાન આવે છે, વિમાન એટલે વિશિષ્ટ માન। અજામિલ વિચારે છે કે મેં તો અનેક પાપો કર્યા પણ મને સદગતિ મળી છે, મેં નામમાં નિષ્ઠા રાખી અને મને આ ફળ મળ્યું છે, મેં પરમાત્માના નામનો આશ્રય કર્યો, મારું પાપ ધીરે ધીરે છૂટી ગયું,
અતિ પાપીનો પણ ઉદ્ધાર થાય છે। બધાને વંદન કરી અજામિલ ભગવાનના ધામમાં સીધાવે છે। હરિ ઓમ।